हेलो फ्रेंड्स, माय सेल्फ अजय दत्तनिया। लास्ट वीडियो में आपने प्रकरण 5 रेखा अने खूणाओं में रेखा अने खूणाओं की समझ मेळवी हती, जेमा आपने संबंधित खूणाओं की समझ मेळवी हती। कोटिकोण, पूरक कोण, आसन कोण, रेखिक जोड़ना खूणा अने छेले अभिकोणना खूणाओं की समझ मेळवी हती। हवे आपणे आजे स्वाध्याय 5.1 नी समझ मेळवीशुं, जेनो प्रश्न एक छे, नीचेना दरेक खूणाओनो कोटिकोण शोधो। तो आपेल खूणाओ छे तेनो आपणे कोटिकोण शोधवानो छे। हवे कोटिकोणनो सरवाळो केटला अंशनो थाय? तो ए 90 अंशनो थाय, जे तमने खबर छे, बराबर। तो अहींया एक खूणानुं माप आपेल छे, बीजा खूणानुं माप आपणे शोधवानुं छे। तो અહીંયા એક ખૂણાનું માપ 20 અંશ આપેલ છે, તો 20 અંશના કોટિકોણનું માપ આપણે શોધવાનું છે। તો લખવાનું 20 અંશના કોટિકોણનું માપ બરાબર 90 અંશ, કારણ કે કોટિકોણનો સરવાળો 90 અંશ થાય, તો 90 અંશ માઇનસ 20 અંશ કરવાનું રહેશે। તો આપણે 20 અંશના કોટિકોણનું માપ 90 માંથી 20 બાદ કરીશું તો મળશે 70 અંશ, બરોબર। તો 20 અંશના કોટિકોણનું માપ શોધવા માટે 90 માંથી આપણે આપેલ એક ખૂણાનું માપ બાદ કરી દઈએ તો બીજા ખૂણાનું માપ મળ્યું આપણને 70 અંશ। તો 20 અંશના કોટિકોણનું માપ કહેવાશે 70 અંશ। એવી જ રીતે આપણે આ પ્રશ્ન પર સમજીશું કે અહીંયા માપ આપ્યું છે 63 અંશ, અહીંયા 63 અંશ છે, તો 63 અંશના કોટિકોણનું માપ શોધવાનું છે। આપણને કેટલો જવાબ મળશે? તો 90 માંથી 63 બાદ કરવા છે એટલે અહીંયા આવશે 7, બરોબર। બાદબાકી કરીને તમને સમજાવો, અહીંયા 90 માઇનસ 63 તમે કરી શકો છો। 0 માંથી ના જે દસકો લેવાનો, અહીંયા આવશે 10, અહીંયા આવશે 8, 10 માંથી 3 ગયા તો 7, 8 માંથી 6 ગયા તો 2, એટલે 27 અંશ જવાબ આવે। કેટલા અંશ આવે છે? 27 અંશ જવાબ આવ્યો। તો 63 અંશના કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 63 અંશ કરવાથી આપણને 27 અંશ પ્રાપ્ત થાય છે, જે આપણે અહીંયા શોધ્યું, બરોબર। તો હવે આપણે ત્રીજું એની ગણતરી કરીશું। તો અહીંયા જે 57 અંશ આપ્યા છે, તો 57 અંશની અંદર આપણે કોટિકોણનું માપ શોધી દઈશું। જે પહેલો અને બીજો પ્રશ્ન સમજ્યા, એવી જ રીતે આપણે ત્રીજો પણ કરવાનો રહેશે। તો અહીંયા લખીશું 57 અંશના કોટિકોણનું માપ બરાબર 57 અંશના કોટિકોણનું માપ બરાબર 90 અંશ માઇનસ 57 અંશ। 90 માંથી 57 બાદ કરીશું આ વખતે, તો 90 માંથી 57 બાદ કરી દેવાના, જેથી આપણને 57 અંશના કોટિકોણનું માપ મળશે। તો અહીંયા 90 માંથી 57 બાદ કરીએ, બરોબર, તો અહીંયા જવાબ આવશે 3, અને અહીંયાથી આવશે 33 અંશ, બરોબર। 90 અંશમાંથી 57 અંશ બાદ કરીશું તો જવાબ આવ્યો 33 અંશ। તો આમ આપણે જ્યારે પણ આપણને પરીક્ષામાં આવી રીતનો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેના ખૂણાઓનો કોટિકોણ શોધો, તો કોટિકોણ શોધવાનો કે ત્યારે તમારે એ જે ખૂણાનું માપ આપ્યું હોય એને 90 અંશમાંથી બાદ કરવાનું રહેશે। 90 માંથી બાદ કરશો તો એનું કોટિકોણનું માપ મળશે।
બરોબર પ્રશ્ન 1 પછી આપણે હવે આગળ પ્રશ્ન 2 ની સમજ મેળવીએ કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો હવે અહીંયા પૂરક કોણ શોધવાનું કીધું છે આપણે અગાઉના લેક્ચરમાં સમજી ગયા છીએ કે પૂરક કોણનો સરવાળો 180 અંશ થાય છે બરોબર તો 180 અંશ થાય એમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ આપ્યું હોય તો આપણે બીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ તો અહીંયા જે ખૂણાનું માપ આપ્યું છે કે પહેલો 105 અંશનો ખૂણો આપ્યો છે બરોબર આ પહેલો પ્રશ્ન છે આ બીજો છે અને આ ત્રીજો છે તો પહેલા પ્રશ્નમાં 105 અંશ માપ આપ્યું છે તો આપણે આવી જ રીતે એની ગણતરી દર્શાવીશું કે 105 અંશના પૂરક કોણનું માપ બરાબર તો એના પૂરક કોણનું માપ શોધવા માટે આપણે અહીંયા 180 અંશ થાય પૂરક કોણનો સરવાળો એટલે 180 માંથી બાદ કરીશું 105 અંશ તો અહીંયા 180 માંથી 105 અંશ બાદ કરવાના જેથી આપણને જવાબ મળશે અહીંયા 180 માઇનસ 105 એટલે જવાબ આવશે એનો 75 અંશ અહીંયા 180 માંથી 105 બાદ કરતા 75 અંશ જવાબ મળે છે બરોબર અહીંયા એની ગણતરી પણ હું તમને સમજાવી દઉં કે 180 અંશ માઇનસ 105 અંશ બરોબર તો અહીંયાથી 10 કો લીધો 10 આવશે 7 આવશે 10 માંથી 5 જાય તો 5 અને 7 માં 7 1 માંથી 1 જાય તો અહીંયા આવે છે 0 બરોબર તો આ ગણતરી જે આપણે સમજ્યા એના આધારે આપણે 75 અંશ જવાબ મેળવ્યો છે બરોબર તો 105 અંશના પૂરક કોણનું માપ 75 અંશ થશે બરોબર 180 માઇનસ 105 કરવાથી 75 અંશ જવાબ આવે છે હવે આગળ બીજો પ્રશ્ન સમજીએ કે 87 અંશ આપેલ છે તો 87 અંશના પૂરક કોણનું માપ લખીશું અહીંયા તો અહીં લખીએ 87 અંશના પૂરક કોણનું માપ બરાબર તો 180 અંશ માઇનસ એમાંથી કરવાના રહેશે 87 અંશ તો 180 માંથી 87 બાદ કરી દઈએ તો અહીંયા 80 ગયા 700માંથી 7 ગયા એટલે આવશે મૌખિક ગણતરી કરીને પણ કરી શકાય અને મૌખિક ન ફાવે તમને તો બાદબાકી રફ કામમાં બાદબાકી કરીને પણ તમે જવાબ મેળવી શકો છો એટલે 87 અંશના પૂરક કોણનું માપ 93 અંશ થાય એવી જ રીતે 154 અંશ છે તો 154 અંશના પૂરક કોણનું માપ તો અહીંયા 154 અંશ ના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 154 180 માંથી 154 અંશ બાદ કરવાના તો એ કરી દઈએ અહીંયા 180 માઇનસ 154 એથી 10.10 આવશે 7 આવ્યા તો અહીંયા આવશે 6 2 અને અહીંયા 0 એટલે કેટલા વધશે 26 અંશ એટલે 26 અંશ આનો જવાબ થાય બરોબર તો 154 અંશના પૂરક કોણનું માપ આપણે શોધ્યું બરોબર તો આવી રીતે જ્યારે ખોટી કોણના માપ કીધા હોય કે પૂરક કોણના માપ કીધા હોય તો ખોટી કોણનું કે ત્યારે 90 માંથી રકમને બાદ કરવાની પૂરક કોણનું માપ શોધવાનું કે તો 180 માંથી રકમને બાદ કરવાની હવે અહીંયા પ્રશ્ન 3 માં નીચેનામાંથી કઈ જોડ ખોટી કોણ અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો તો અહીંયા 65 અંશ અને 115 અંશ એ બંનેનો સરવાળો કરવાનો અને એ સરવાળાનો જવાબ જો 90 અંશ આવે તો ખોટી કોણની જોડ ક્યાં હશે અને 180 અંશ આવે તો એ પૂરક કોણની જોડ થશે બરોબર તો અહીંયા
એનો આન્સર 65 અંશ વત્તા 115 અંશ તો બરાબર 65 વત્તા 115 નો સરવાળો કરીએ તો અહીંયા થાય છે 180 અંશ 180 અંશ થાય છે તો 180 અંશ છે એટલે કે આપેલ પૂરક કોણ આપેલ પૂરક કોણની જોડ છે બરોબર 180 થયા એટલે આપણે પૂરક કોણની જોડ નક્કી કરી એવી જ રીતે અહીંયા 63 અને 27 છે તો 63 અંશ વત્તા 27 અંશનો સરવાળો કરવાનો સરવાળો કરતા આનો જવાબ આવે છે 90 અંશ તો શું લખીશું તો કે આપેલ કોટી કોણની જોડ છે આપેલ જોડ એ કોટી કોણની જોડ છે કારણ કે 90 અંશ સરવાળો થયો છે ત્યાર પછી 112 તો 112 છે અને 68 નો સરવાળો કરીશું તો 112 અંશ વત્તા 68 અંશ બરાબર તો અહીંયા 168 અને 12 એમાં 12 ઉમેરીએ તો અહીંયા 70 એટલે આ 180 અંશ થયા બરોબર 180 અંશ થયા તો આપણને ખબર પડી ગઈ કે આપેલ પૂરક કોણની જોડ છે આપેલ પૂરક કોણની જોડ છે એમ આપણે લખ્યું છે અહીંયા ચોથો છે પ્રશ્નમાં 130 અને 50 બરોબર 130 અને 50 તો 130 અંશ અને 50 તો સરવાળો કરીએ તો 180 અંશ થયો તો આ પણ પૂરક કોણની જોડ થશે એટલે લખી દેવાનું આપેલ પૂરક કોણની જોડ છે બરોબર તો પ્રશ્ન 3 ની અંદર આપણે જોડ ઓળખવાની હતી બે બે ખૂણાઓના માપ આપેલા હતા એનો સરવાળો કરવાનો હતો અને સરવાળા પરથી આપણે નક્કી કર્યું કે જેનો સરવાળો 90 અંશ થાય એ કહેવાશે કોટી કોણની જોડ અને 180 અંશ થાય તેને આપણે પૂરક કોણની જોડ કહીશું બરોબર તો આપણે અત્યાર સુધીમાં જે આ ખૂણાઓની જોડ હતી અને એના માપ હતા તેની સમજ મેળવી બાકીના જે પ્રશ્નો છે એ હું તમને PDFમાં સેન્ડ કરીશ બરોબર થેન્ક યુ ફ્રેન્ડ્સ